तो आ वच्चे महत्वपूर्ण समाचार मळी रह्या छे। जमीन संपादन मामले आपने जणावी दीधी छे, विगतो मळी रही छे। ते अनुसार बुलेट ट्रेन जमीन संपादन नी जंत्री मां वधारो थशे तेवो निर्णय लेवा आवशे। जापान नी कंपनीए सहाय रोकता सरकार एक्शन मां आवी छे। बुलेट ट्रेन नी जमीन संपादन ना वळतर मां वधारो करवामां आवशे। महसूल प्रधान कौशिक पटेले आ समग्र मामले जाहेरात करी छे। महत्वनी वात छे के जमीन संपादन प्रक्रिया मां नवी फॉर्म्युला जे छे ते अपनावामां आवशे। प्रक्रिया थी खेडूतोने चार गणुं वळतर चुकवामां आवशे। बुलेट ट्रेन जमीन संपादन नी जंत्री मां वधारो थता एक रीते जे જમીન ધારકો છે તેમને મોટી રાહત। જાપાનની કંપનીએ રાહત રોકી હતી, જે બાદ સરકાર એક્શનમાં આવી અને તેના વળતરમાં વધારો કરવાનો નિર્ણય કર્યો। જે મામલે મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે જાણકારી આપી છે, તેઓએ જાહેરાત કરી છે કે જમીન સંપાદન પ્રક્રિયામાં નવી ફોર્મ્યુલા જે છે તે અપનાવવામાં આવશે। પ્રક્રિયાથી ખેડૂતોને ચાર ગણું વળતર મળી રહેશે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી નાઇનના સંવાદદાતા નિર્મલ દવે પાસેથી। નિર્મલ, બુલેટ ટ્રેન જમીન સંપાદનને લઈને અનેક વિવાદો આવી ચૂક્યા છે, જે બાદ હવે રાહતના સમાચાર, રાહતની જાહેરાત સરકાર તરફથી શું કહેવામાં આવ્યું છે મહેસૂલ પ્રધાન તરફથી? રાહતના સમાચાર ચોક્કસથી કહી શકાય છે, કેમ કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે હાલમાં જે ચાલી રહેલી જમીન સંપાદન પ્રક્રિયા છે તેમાં શહેરી વિસ્તાર સત્તામંડળ અને શહેરી વિકાસ સત્તામંડળમાં સમાવેશ જે ગામડાઓ છે અને તેમાં ખેડૂતોની વધુ વળતર મેળવવા માટે રાજ્ય સરકારને અનેક રજૂઆતો મળી છે અને આ રજૂઆતોને ધ્યાને લઈને જ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરાયો હોય તેમ લાગી રહ્યો છે। કેમ કે આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન પ્રક્રિયા ઝડપથી થાય તે માટે શહેરી વિસ્તાર સત્તામંડળ અથવા તો શહેરી વિકાસ સત્તામંડળને ગ્રામ્ય વિસ્તારનો લાભ મળી શકે છે। સાથે સાથે જે ખેડૂતોની જમીન સંપાદિત થશે તે ખેડૂતોને ભારત સરકારની નીતિ મુજબ તેને બજાર કિંમતના શહેરી વિસ્તાર માટે 2 ગણા અને ગ્રામ્ય વિસ્તાર માટે 4 ગણી કિંમતનો વળતરનો લાભ મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે। એ જ રીતે કહી શકાય કે સંમતિ એવોર્ડ માટે પણ જે મૂળ એવોર્ડની કિંમત હશે તેમાં વધારાના 25% કિંમતને વળતરનો લાભ આપવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે। એટલે કહી શકાય કે આ ખૂબ જ મહત્વનો નિર્ણય ચોક્કસથી કહી શકાય, કેમ કે દેશનો આ સર્વપ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે અને રાજ્યના 8 જિલ્લાના 196 ગામોની અંદાજે 681 હેક્ટર જમીન સંપાદન કરવા માટેની કાર્યવાહી અત્યારે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે અને એ પૈકીના 185 ગામોમાં જમીન સંપાદન માટેના બીજા તબક્કાની કાર્યવાહી પણ પૂરી કરી દેવામાં આવી છે અને જે અને આ સમય દરમિયાન જ હવે વિવાદ જ્યારે આવ્યો છે તેવા સંજોગોમાં રાજ્ય સરકારનો આ મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય, ખેડૂતો લક્ષી આ નિર્ણય ચોક્કસથી કહી શકાય। બિલકુલ, આભાર નિર્મલ સમક્ષ મામલે જાણકારી આપવા બદલ। તો હવે નવી ફોર્મ્યુલા અંતર્ગત ખેડૂતોને 4 ગણું વળતર મળશે, જેમાં આપણે જણાવી દઈએ કે જે ખેડૂતની જમીન હશે તેને સારા વળતરની આશા સેવાઈ રહી છે।